नमस्ते विद्यार्थी मित्रों, लास्ट सेशन नी अंदर आपणे कॉम्पिटिटिव एक्जाम नी दृष्टिए खूब महत्वनो एवो संघात टॉपिक नी वात करी। एना घणा बधा एक्जाम्पल द्वारा आपणे संघात टॉपिक ने समझवानो प्रयत्न कर्यो। हवे बीजा एक अति महत्वना टॉपिक तरफ आपणे आगळ वधीए अने ए टॉपिक नुं नाम छे चाक गति, जेने इंग्लिश में आपणे कहीए छीए रोटेशनल मोशन। टॉपिक छे ए फरी हुं तमने कही दऊं कॉम्पिटिटिव एक्जाम माटे खूब महत्वनो। तमने એવું લાગતું હોય કે સર તો બધા ટોપિક કોમ્પિટિટિવ એક્ઝામ માટે મહત્વના જ કહે છે, પણ આ એવા ટોપિકો તમે ભણી રહ્યા છો કે દર વર્ષે જેમાંથી એક કે બે એમસીક્યુ તમારી નજર સામે આવતા હોય અથવા તો આપણી સામે આવતા હોય। જનરલી આ ચેપ્ટરને ચાક ગતિથી કોઈ ઓળખતું નથી, આ ચેપ્ટરને આપણે આરબીડીથી ઓળખીએ છીએ। આપણે જ્યારે સિલેબસ આપીશું ડીપીપીનો અથવા તો મેજર ટેસ્ટનો, ત્યારે આપણે આરબીડી શબ્દનો જ ઉપયોગ કરીશું। તમારી વર્કશીટમાં પણ આરબીડી શબ્દનો ઉપયોગ થયેલો હશે। તો આરબીડી એટલે શું? રિજિડ બોડી ડાયનેમિક। રિજિડ બોડી એટલે દ્રઢ પદાર્થ, તો દ્રઢ પદાર્થનું યંત્રશાસ્ત્ર એને આપણે શું કહીએ? તો કે આરબીડી। તમે એક પરિમાણમાં ગતિ ભણ્યા, દ્વિપરિમાણમાં ગતિ ભણ્યા, એની અંદર પ્રક્ષિપ્ત ગતિ હતી, હમણાં તમે વર્તુળાકાર ગતિ પૂરી કરી કાર્ય ઉર્જા પાવર પછી, તો આ બધી જ ગતિ છે એવી જ એક પ્રકારની ગતિ છે અને એ છે રોટેશનલ મોશન, જેને આપણે ચાક ગતિ કહીએ છીએ। ફેર એટલો છે કે એ બધી ગતિ તમે જ્યારે ભણ્યા ત્યારે તમે પદાર્થને એક એઝ એ પાર્ટિકલ એટલે એક કણ તરીકે ધ્યાનમાં લેતા હતા અને હવે આપણે એને આખા પદાર્થ તરીકે ધ્યાનમાં લેવાનો છે। નવું ચેપ્ટર છે એટલે નવી ટર્મિનોલોજી તમારી સામે આવવાની છે। જે પ્રમાણે મેં તમને આગળ પણ વાત કરી હતી, પહેલું લેક્ચર હોય જ્યારે પણ કોઈ ચેપ્ટરનો તો એ અતિ મહત્વનો હોય છે ઇન્ટ્રોડક્શનનો, કેમકે એની અંદર ઘણી બધી ટર્મિનોલોજી જે અત્યાર સુધી તમે કદાચ નથી ભણ્યા અથવા તો ભણ્યા હોય તો એનો રિકોલ કરવાનો સમય હોય છે। તો બે શબ્દો આપણે શરૂઆત કરીએ, બે શબ્દોથી। એક છે દ્રઢ પદાર્થ અથવા તો રિજિડ બોડી। આ ચેપ્ટરની અંદર તમને જે પણ પદાર્થ આપવામાં આવશે એ બધા દ્રઢ પદાર્થ એવા શબ્દનો ઉપયોગ થશે। તો દ્રઢ પદાર્થ આપણે કોને કહીશું એની એક વ્યાખ્યા ક્લિયર કરીએ, અને સેકન્ડ ક્લિયર કરીએ ચાક ગતિ। એક પરિમાણમાં ગતિ તમને ખ્યાલ છે, દ્વિપરિમાણમાં ગતિ ખ્યાલ છે, એમાં પ્રક્ષેપ ગતિ કેવી રીતે થાય એ ખબર છે, વર્તુળાકાર ગતિ તમને ખબર છે। તો ચાક ગતિનો મતલબ પદાર્થ કેવી ગતિ કરતો હોય તો ચાક ગતિ કહેવાય, એનો મતલબ આપણે સમજીશું। શરૂઆત કરીએ દ્રઢ પદાર્થથી। મેં વ્યાખ્યા લખી છે કણોનું એવું તંત્ર કે જેમાં બે કણો વચ્ચેના અંતર અફર જળવાઈ રહેતા હોય, અફર એટલે ન બદલાવું, કોન્સ્ટન્ટ હોવું। કણોનું એક તંત્ર વિચારો કે જેની અંદર કોઈ પણ બે કણોનો તમે વિચાર કરો એમની વચ્ચેનું અંતર બદલાવવું જોઈએ નહીં, અફર રહેવું જોઈએ। એનો મતલબ સીધો એમ થાય કે તમે ક્યારેય પણ દ્રઢ પદાર્થનો શેપ ચેન્જ કરી શકો નહીં। શેપ ચેન્જ કરવા માટે પાર્ટિકલને મૂવ કરવો પડે, બે પાર્ટિકલ વચ્ચેના અંતરમાં ચેન્જ થશે તો જ તમે શેપ ચેન્જ કરી શકો। દાખલા તરીકે મારી પાસે આ એક એસીનું રિમોટ છે, બરાબર, આને મારે શેપ ચેન્જ કરવો છે, આના ઉપર બલ લગાવીશ, બલ લગાવીશ એટલે પાર્ટિકલ છે એને મૂળ સ્થાનથી ખસીને કોઈ બીજા સ્થાને જશે। આ પ્રોસેસ દરમિયાન બે પાર્ટિકલ વચ્ચેના અંતરમાં ફેરફાર થાય છે, તો સીધો મતલબ થઈ ગયો હું આ એસીના રિમોટને દ્રઢ પદાર્થ કહી શકું નહીં। આ કન્ડિશન જો ફોલો થતી હોય, કોન્સ્ટન્ટ જળવાઈ રહેતું હોય, તો એવો કોઈ પણ પદાર્થ બ્રહ્માંડની અંદર નથી કે જેનો તમે શેપ ચેન્જ કરી શકો, કેમકે શેપ ચેન્જ કરવા માટે અંતર બદલવું જરૂરી છે। તમે અંતર બદલો તો એનો મતલબ એમ થઈ ગયો કે એ દ્રઢ પદાર્થ નથી। તો અહીંયા મેં તમને એક બીજું પણ લખ્યું, દ્રઢ પદાર્થનું વિરૂપણ, વિરૂપણ એટલે એના શેપમાં ચેન્જ કરવો શક્ય નથી, પણ આ થિયોરેટિકલી છે। બ્રહ્માંડમાં એવો એક પણ પદાર્થ નથી કે જે સંપૂર્ણ દ્રઢ છે, તો તમને એમ થાય કે તો આપણે દ્રઢ પદાર્થના દાખલા કેમ ગણવાના છીએ? દાખલા તરીકે આપણે ડાયમંડ લઈએ તો ડાયમંડ પણ ઘસાઈ જાય છે, ઘસાવાનો મતલબ કે પાર્ટિકલ જ ત્યાંથી નીકળી જાય છે તો અંતર તો બદલાઈ જ ગયું, બરાબર। તો ડાયમંડને પણ તમે દ્રઢ પદાર્થ કહી શકો નહીં થિયોરેટિકલી, પણ આપણે ધારો કે એનો અભ્યાસ કરવો છે તો એ સમયે આપણે કઈ કન્ડિશનની અંદર પદાર્થને દ્રઢ પદાર્થ લઈ શકીએ? દાખલા તરીકે મારા હાથમાં એસીનું રિમોટ છે, તો અત્યારે આના બે પાર્ટિકલ વચ્ચેના અંતરમાં ચેન્જ થાય છે? નહીં। દાખલા તરીકે આને આપણે ગતિ કરાવીએ છીએ, હવે ચેન્જ થાય છે? તો કે નહીં। હીરાને તમે ઇન્ડિયાથી અમેરિકા લઈ જાઓ તો એમાં અમુક ભાગ છે એ ખવાઈ જાય છે? તો કે નહીં। ઇન શોર્ટ, ઘન પદાર્થને તમે અમુક ચોક્કસ કન્ડિશનની અંદર દ્રઢ પદાર્થ તરીકે લઈ શકો, ક્યાં સુધી? જ્યાં સુધી તમે એના બે કણ વચ્ચેના અંતરમાં કોઈ પ્રકારનો ફેરફાર કરતા નથી, તો આ કન્ડિશનમાં તમે બધા જ ઘન પદાર્થને કેવા પદાર્થ તરીકે લઈ શકો? દ્રઢ પદાર્થ તરીકે લઈ શકો। એટલે આપણે અભ્યાસ કરવો જોઈએ તો આપણી પાસે પદાર્થ તો હોવો જોઈએ, તો દ્રઢ પદાર્થ નથી તો દ્રઢ પદાર્થની અમુક કન્ડિશન ફોલો થાય એવો પદાર્થને ધ્યાનમાં લઈ, અને એ છે ઘન પદાર્થ।
બરાબર, મેં તમને ઉદાહરણ આપ્યું, આ રિમોટ ગતિ કરે છે એ દરમિયાન આના શેપમાં કોઈ પ્રકારનો ચેન્જ થતો નથી, નથી થતો. તો આપણા અભ્યાસ પૂરતું ઘન પદાર્થને આપણે કેવો પદાર્થ તરીકે લઈશું, દ્રઢ પદાર્થ તરીકે લઈશું. તો આ ત્રણ લાઈન તમારે યાદ રાખવાની છે. અમુક ચોક્કસ સંજોગોની અંદર ઘન પદાર્થને આપણે દ્રઢ પદાર્થ તરીકે લઈશું. એટલે હવેના ચેપ્ટરની અંદર જ્યાં જ્યાં હું દ્રઢ પદાર્થનો ઉપયોગ કરું ત્યાં તમારે શું સમજવાનું છે, પદાર્થ કયો હશે? ઘન પદાર્થ. વાયુને આપણે ક્યારે દ્રઢ પદાર્થ કહેવાના નથી, લિક્વિડને ક્યારે દ્રઢ પદાર્થ કહેવાના નથી. ઓકે, બીજું આપણે સમજીએ ચાક ગતિ. ઓકે, દ્રઢ પદાર્થની વ્યાખ્યા તમને ક્લિયર થઈ ગઈ છે. તો હું અહીંયા દ્રઢ પદાર્થને ડ્રો કરું. ધારો કે મારી પાસે આવો કોઈ એક પદાર્થ છે, બરાબર. તો આના અલગ અલગ પાર્ટિકલનો આપણે વિચાર કરીએ. ધારો કે અહીંયા આગળ એક કણ છે, આ એક નંબરનો કણ. ધારો કે અહીંયા આગળ એક કણ છે, બે નંબર. અહીંયા આગળ એક ધારો કે કણ છે. આવા ઘણા બધા એન પાર્ટિકલથી આ એક તંત્ર બનેલો. ધારો કે આ એનમાં નંબરનો કણ છે. હવે હું શું કરું છું, તમે એવું સમજી લો થોડા સમય માટે કે આ એક દ્રઢ પદાર્થ છે, બરાબર. તો આ દ્રઢ પદાર્થને હું શું કરું છું, તો કે કોઈ એક અક્ષ એમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આવી રીતે ભ્રમણ કરાવું છું, આવી રીતે, બરાબર. અત્યારે હું આ પદાર્થને કેવો માનું છું, દ્રઢ પદાર્થ. આ પદાર્થને આપણે કેવું માનીએ છીએ, દ્રઢ પદાર્થ, બરાબર. આપણે સ્ટડી પૂરતો, તો એને આપણે કોઈ એક અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવ્યું. ધારો કે આ એક અક્ષ છે, બરાબર. એને અનુલક્ષીને આવી રીતે ભ્રમણ કરાવું છું, જેમણે મેં તમને રિમોટના ઉદાહરણથી સમજાવ્યું. તો હવે શું થશે, તમે જુઓ, આ પદાર્થ અહીંયા રહેશે ખરા? નહીં. જેવો હું આ રિમોટને આવી રીતે ભ્રમણ કરાવીશ, તો દાખલા તરીકે આ એક નંબરનો કણ અહીંયા હતો, તો એ હવે ગતિ કરીને ક્યાં આવતો રહેશે, અહીંયા. પછી ક્યાં આવતો રહેશે, અહીંયા. ઇન શોર્ટ, હું જ્યારે દ્રઢ પદાર્થને આવી રીતે ગતિ કરાવીશ, ત્યારે બધા જ પાર્ટિકલ કેવી ગતિ કરતા હશે, વિચારો. તો આની અંદરના એન પાર્ટિકલ કેવી ગતિ કરતા હશે, તો કે કોઈ એક પોઈન્ટને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરતા હશે. ફોર એન એક્ઝામ્પલ, આપણે પહેલા નંબરના કણની વાત કરીએ, તો આ પોઈન્ટને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરશે, આવી રીતે. આપણે બીજા નંબરના કણની વાત કરીએ, તો એ બીજા નંબરનો કણ છે એ આ પોઈન્ટને અનુલક્ષીને વર્તુળાકાર ગતિ કરશે, આવી રીતે. ત્રીજા નંબરના કણની વાત કરીએ, તો એ પણ આ પોઈન્ટને અનુલક્ષીને આવી રીતે કંઈક વર્તુળાકાર ગતિ કરશે. ઇન શોર્ટ, તમે જ્યારે દ્રઢ પદાર્થને કોઈ એક અક્ષની સાપેક્ષે ભ્રમણ કરાવો છો, તો અંદરના બધા જ કણો કેવી ગતિ કરશે, વર્તુળાકાર ગતિ કરશે. હવે જો આ બધા જ વર્તુળના કેન્દ્રો કોઈ એક અક્ષ પર સ્થિર રહેતા હોય, તો દ્રઢ પદાર્થની આવી ગતિને કઈ ગતિ કહેવાય, ચાક ગતિ કહેવાય. તમે જો તમારી ગતિ દરમિયાન એવું થાય છે કે પહેલા કણ એટલે કે પહેલા વર્તુળનું કેન્દ્ર ઉપર જતું રહે, પછી નીચે આવતું રહે, એવું થાય છે ખરા? નહીં. આ સેકન્ડ કણનું કેન્દ્ર થોડી વાર માટે ઉપર જાય, થોડી વાર નીચે જાય, એવું થાય છે ખરા? નહીં. ઇન શોર્ટ, આ બધા જે વર્તુળના કેન્દ્રો છે એ કોઈ એક અક્ષ પર કેવા હોય, સ્થિર હોય. તો દ્રઢ પદાર્થની આવી ગતિને તમે કેવી ગતિ કહી શકો, ચાક ગતિ કહી શકો. અને જે અક્ષને અનુલક્ષીને એ ભ્રમણ કરે છે એ અક્ષને શું કહેવાય, ભ્રમણાક્ષ. અક્ષને શું કહેવાય, ભ્રમણાક્ષ. આ બધા જ શબ્દો છે વારંવાર યુઝ થવાના છે. તો તમને એવો પ્રશ્ન થાય કે વર્તુળાકાર ગતિ અને ચાક ગતિમાં બેઝિક ડિફરન્સ શું, બંનેમાં ફરવાનું તો વર્તુળાકાર જ છે. તો યાદ રાખો, વર્તુળાકાર ગતિ હોય એ કેન્દ્રને કોઈ પોઈન્ટને અનુલક્ષીને થાય, જ્યારે ચાક ગતિ હોય એ કોઈ અક્ષને અનુલક્ષીને થાય. બેઝિક ડિફરન્સ આ. ફરી રિપીટ કરું છું, વર્તુળાકાર ગતિ કોઈ કેન્દ્ર કોઈ પોઈન્ટને અનુલક્ષીને થાય, અને ચાક ગતિ એક અક્ષને અનુલક્ષીને થાય. ફોર એક્ઝામ્પલ, આને તમે કણ તરીકે ધ્યાનમાં લેતા હો, જો આ પોઈન્ટને અનુલક્ષીને ગતિ કરતો હોય આવી રીતે, તો તમે એને વર્તુળાકાર ગતિ કહી શકો. પણ જો એમ કહો કે આ અક્ષને અનુલક્ષીને ગતિ કર, ગતિમાં કોઈ ફેરફાર નથી, તમે શબ્દ બદલી દીધો, પહેલા પોઈન્ટને અનુલક્ષીને ગતિ થતી હતી તો વર્તુળાકાર થઈ ગઈ, અક્ષને અનુલક્ષીને થાય છે તો ચાક ગતિ થઈ ગઈ. તો આટલી વસ્તુ તમે નોટ ડાઉન કરો. ચાક ગતિની વ્યાખ્યા છે એ મેં બાજુના બોર્ડ પર લખેલી છે. દ્રઢ પદાર્થના બધા જ કણો જો વર્તુળાકાર ગતિ કરતા હોય, અને આ વર્તુળના કેન્દ્રો કોઈ એક અક્ષ પર સ્થિર હોય, તો આ બધા જ શબ્દો મહત્વના છે, કોઈ એક અક્ષ પર સ્થિર હોય, તો દ્રઢ પદાર્થની આવી ગતિને ચાક ગતિ કહેવાય છે. અને આ જે અક્ષ હોય એને કઈ કહેવાય, ભ્રમણાક્ષ કહેવાય, બરાબર, રોટેશનલ એક્સિસ. અને આને કહેવાય રોટેશનલ મોશન. હવે આટલું નોટ ડાઉન કરો, પછી આપણે જોઈએ ચાક ગતિ માટે જવાબદાર કોણ છે, બરાબર. તો એ જે જવાબદાર છે એની થિયરી આપણે જોઈએ.
તમે આગળના ચેપ્ટરોમાં એવું ભણી ગયા છો ન્યૂટન સ્લો ઓફ મોશનની અંદર, કોઈપણ પદાર્થને તમારે ગતિ કરાવવી છે તો વિધાઉટ ફોર્સ તમે એ કરાવી શકવાના નથી, બળ વગરની ગતિ તમે કોઈપણ પદાર્થની કરાવી શકવાના નથી. તો જેવી રીતે રેખીય ગતિ કરવા માટે બળની જરૂરિયાત છે, એવી જ રીતે ચાક ગતિ કરાવવા માટે ટોર્કની જરૂરિયાત છે. એટલે રેખીય ગતિમાં જે ભાગ છે એ બળ ભજવે છે, ચાક ગતિમાં એ જ ભાગ કોણ ભજવે? તો કે ટોર્ક. દાખલા તરીકે આ એક ડોર છે, આ ડોર છે, ડોરને તમે અહીંયાથી ધક્કો લગાવો એટલે આવી રીતે ઓપન થયું. તો તમને એવું જ થશે કે મેં ડોર પર બળ લગાવ્યું એટલે ડોર ઓપન થયું, પણ હકીકતમાં એ બળ કેટલું ક્યાં અને કેવી રીતે લગાવો છો એનું મહત્વ છે ચાક ગતિની અંદર, જે રેખીય ગતિમાં નથી એટલું બધું હોતું. તો જ્યારે તમે બળને અંતર સાથે સાંકળો છો ત્યારે જે ભૌતિક રાશિ તૈયાર થાય એને ટોર્ક કહેવાય. બરાબર? તો એક મગજમાંથી કાઢી નાખો કે તમે બળ લગાવો છો અને ડોર ખુલ્લે છે, હકીકતમાં તમે બળ નથી લગાવતા, એ તમે ટોર્ક લગાવો છો અને ડોર ખુલ્લે છે. ખ્યાલ આવે છે? ફરી રિપીટ કરું છું, રેખીય ગતિ માટે જે ભાગ બળ ભજવે છે, ચાક ગતિ માટે એ જ ભાગ કોણ ભજવે છે? તો કે ટોર્ક. આપણે ફ્યુચરમાં એવું પણ ભણીશું કે પદાર્થ પર લાગતું નેટ ફોર્સ ઝીરો હશે તેમ છતાં ટોર્ક ઝીરો નહીં હોય, પદાર્થ છે એ કોણીય ગતિ એટલે કે ચાક ગતિ તો કરતો જ હશે, પણ ટોર્ક લાગવા માટે બળ લાગવું જરૂરી નથી. આવું આપણે બળ યુગ્મ નામની એક થિયરી જોઈએ ત્યારે ભણીશું. ઓકે, તો ટોર્કને પહેલાં આપણે ક્લિયર કરીએ. કોઈ એક કણ પર લાગતા ટોર્કની વાત કરીએ પછી તો પદાર્થ તો દ્રઢ જ છે, એટલે એક કણ ઉપર જેવી વાત હશે એવી જ બધા કણને લાગુ તમે કરી શકો. ધારો કે એક કણ મારી પાસે અહીંયા આગળ છે જે બ્લેક પોઈન્ટ છે તે. હવે ટોર્ક છે એના માટે તમારે રેફરન્સ પોઈન્ટ આપવો પડે. તો આ કણનો ધારો કે સ્થાન સદિશ જે છે એ છે આર, ઓને અનુલક્ષીને એનો સ્થાન સદિશ હું આપી દઉં તમને સદિશ આર. હવે એ કણ પર ધારો કે આપણે બળ લગાવીએ છીએ, તો ધારો કે આ તરફ એના પર બળ લાગે છે અને એ બળ આપણે લગાવીએ એફ જેટલું. બરાબર? સદિશ એફ લખો તો પણ ચાલે, નહીં લખો તો પણ ચાલે, કેમ કે મેં ડાયરેક્શન તો દર્શાવેલી છે. આર અને એફ વચ્ચેનો ખૂણો કોઈ કહી શકે, લોકેટ કરી શકે ખરા આર અને એફ વચ્ચેનો ખૂણો? જો આ છે એ આર અને એફ વચ્ચેનો ખૂણો નહીં થયો, ભૂલ નહીં કરતા. ખૂણો બે સદિશ વચ્ચેનો કેવી રીતે આપી શકાય? બંને સદિશના ટેઇલ એક જ પોઈન્ટ પર હોવા જોઈએ, એટલે આવી રીતે આ એક આ બે બંનેના ટેઇલ એક પોઈન્ટ પર, હવે જે ખૂણો છે એ બે સદિશ વચ્ચેનો ખૂણો કહેવાય. તો તમે આ લાઈનને આવી રીતે લંબાવી શકો આગળ, તો આ જે ખૂણો છે એ બે સદિશ વચ્ચેનો ખૂણો જે જશે થીટા. કોની કોની વચ્ચેનો? આર અને એફ વચ્ચેનો. તો ટોર્કની વ્યાખ્યા છે એ શું છે? તો કે ઓને અનુલક્ષીને, ડાયરેક્ટ સૂત્ર સ્વરૂપે જ વ્યાખ્યા આવશે, ઓને અનુલક્ષીને ટોર્ક, તો સદિશ ટાવ, આને શું રીડ કરવાનું છે? ટાવ રીડ કરવાનું છે. તો સદિશ ટાવ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? સદિશ આર ક્રોસ સદિશ એફ. જ્યારે કોઈ પણ ભૌતિક રાશિ સાથે અંતર ગુણાય ને તો એ ચાક માત્રા થઈ જાય. દાખલા તરીકે મેં તમને ભણાવ્યું હતું સેન્ટર ઓફ માસમાં દળ ગુણ્યા અંતર, તો એ દળની ચાક માત્રા થઈ ગઈ હતી. તો અહીંયા આગળ શું છે? બળ ગુણ્યા અંતર. તો આ જે ભૌતિક રાશિ તૈયાર થાય એને તમે શું કહી શકો? બળની ચાક માત્રા પણ કહી શકો. એટલે ટોર્કનું બીજું નામ શું છે? બળની ચાક માત્રા. બળની ચાક માત્ર. હજુ એક નામ આપણે ઇન ફ્યુચર ભણીશું જેને કહેવાય બળ યુગ્મ. બરાબર? એ શું છે એ આપણે વાત કરીશું. તો ટાવ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ, સદિશ રાશિ છે એનો મતલબ એની ડાયરેક્શન આપણે આપવી પડે. તો જમણા હાથના નિયમ પ્રમાણે એની દિશા આપવાની છે. તો અહીંયા લખી દઉં, દિશા જમણા હાથના નિયમ મુજબ. સદિશની અંદર તમે જમણા હાથના નિયમનો ઉપયોગ કર્યો હશે. બહુ સિમ્પલ છે, આરથી એફ તરફ તમારે ફિંગર રોટેટ કરવાની છે, થંબ તમને આ ટાઉની ડાયરેક્શન આપે. બરાબર? કેવી રીતે હમણાં દાખલા લઉં ત્યારે તમને હું વિશેષ સમજાવીશ. હવે આનો એકમ બનાવીએ. ચલો ખૂબ ઝડપથી એકમ બનાવો. તો એકમ શું થઈ જશે? તો આર અંતર, એફ બળ, એસઆઈ એકમની જો આપણે વાત કરીએ તો એસઆઈ એકમ શું થઈ જશે? ન્યૂટન ઇન્ટુ મીટર. અચ્છા, સીજીએસ એકમ બનાવવો હોય તો સીજીએસ એકમ શું થઈ જશે? ન્યૂટન. તો ન્યૂટન એસઆઈ એકમ છે, સીજીએસ એકમ શું થઈ જશે? તો કે ડાઇન. પછી એસઆઈ એકમ મીટર છે, સીજીએસ એકમ શું છે? સેન્ટીમીટર.
तो डाइन इंटू सेंटीमीटर ए टॉर्कनो क्यों एकम थी जैसे सीजीएस एकम। ओके आना पर तब जो पारिमाणिक सूत्र तारवशो तो ये पारिमाणिक सूत्र तमने मल्से एम वन एल टू टी माइनस टू। आ पारिमाणिक सूत्र है एक्जेक्ट को खबर है कार्य अथवा तो ऊर्जा जीव को कार्य अथवा तो ऊर्जा जीव पण टॉर्क ने कार्य ने ऊर्जा तरीके तमारे लेवानो नथी। आ बन्ने डिफरन्स भौतिक राशि छे। हाँ कार्य ने ऊर्जा एकबीजाने समतुल्य छे पण कार्य ने टॉर्क एकबीजाने समतुल्य नथी। एकम एक सरखा मळे पारिमाणिक सूत्र एक सरखा मळे छे एनो मतलब एम नहीं थाय के बन्ने भौतिक राशि एकबीजाने समतुल्य छे। हवे अहीं आगळथी टॉर्क शोधवानी बे मेथड छे। आपने समीकरण मळ्युं के भाई आर अने एफ नो क्रॉस गुणाकार करो तो जे भौतिक राशि तैयार थाय एने टॉर्क कहेवाय। जो एफ क्रॉस आर नहीं करवानो आर क्रॉस एफ करवानो छे। एफ क्रॉस आर करशो तो डायरेक्शन तमने उल्टी मळशे। एटले आ याद राखवानुं छे कम्पलसरी। आज व्याख्या छे आर अने एफ ना सदिश गुणाकार ने शुं कहेवाय टॉर्क। आज व्याख्या छे एक कण पर लागता टॉर्कनी। हवे आपणे बे रीते करीए। आ आर क्रॉस एफ एने आपणे आवी रीते लखी शकीए। तो अहीं लखो छुं बराबर ध्यान आपजो। टाउ इज इक्वल टू क्रॉस गुणाकार छे तो क्रॉस नी साइन दूर करो तो शुं थशे आर एफ साइन थीटा थी जशे। आर एफ साइन थीटा। हवे आ टॉर्क ने शोधवानी बे मेथड छे। एक तो तमे अंतर ने लंब करी शको अथवा तो बोल ने लंब करी शको। केवी रीते जो दाखला तरीके पहेलू अंतर ने लंब करूँ बराबर बहुत सीम्पल मेथड छे। पहले हूँ शू लव तो के अंतरना घटक लव। साइन थीटा आवे छे तो ये केवी रीते अहींया तमे ध्यान आपो। अच्छा अंतरना ज्यारे घटक करवाना थाय त्यारे बल ने कई के चेन्ज बल में कोई चेन्ज नथी करवानो। बल जे रेखा पर लागतो होय रेखाने तमारे लंबाई देवानी छे। धारो के आवी रीते मैं रेखाने लंबाई दीधी। जो बल में मैं कोई प्रकारनो चेन्ज कर्यो नथी जेनी सापेक्षे होय त्यांथी एक लंब रेखा ड्रॉ करवानी छे। तो अहींयाथी धारो के एक लंब रेखा मैं ड्रॉ करी। आ केटला डिग्रीनो खूणो थई जशे 90 डिग्रीनो। ओके कोई कही सके आटलो डिस्टन्स केटलू थशे ओ थी लईने आ पॉइंट सुधीनो डिस्टन्स। आ एंगल केटलो हशे ऊपरनो थीटा तो आपण थीटा तो आ कर्ण थई जशे। सामेनी बाजू मारे जोईए छे तो आ शुं थई जशे आर साइन थीटा। एटले मैं अंतरनो एक घटक लई लीधो आर साइन थीटा। कयो घटक के जे जे रेखा पर बळ लागे छे ए रेखाने केटला डिग्रीए छे 90 डिग्री पर छे। तो अहींया जो हूँ चेन्ज करूँ टाउ इज इक्वल टू एफ एज इट इज राखू અને આર ને સાઇન થીટા સાથે લઈ લો આર સાઇન થીટા। તો આપણે લખી શકીએ ટાઉ ઇઝ ઇક્વલ ટુ એફ આર પણ કયું ડિસ્ટન્સ લેવાનું એફ ને લંબ ડિસ્ટન્સ લેવાનું। આ સાઇન છે નહીં છે લંબની સાઇન છે। તો જ્યારે તમે બળ અને જેને અનુલક્ષીને ટોર્ક શોધવાનો છે એના લંબ અંતરનો તમે ગુણાકાર કરો ત્યારે તમને જે મળે એને તમે શું કહી શકો ટોર્ક કહી શકો। તો ટોર્કની અંતરના ઘટકને અનુલક્ષીને એક વ્યાખ્યા તમે આવી કહી શકો બળ ગુણ્યા લંબ અંતર। લંબ અંતર કેવી રીતે લેવાનું છે એ પણ આપણે વાત કરીશું। એટલે મેં અંતરના ઘટક કર્યા। હવે ધારો કે તમારે અંતરના ઘટક નથી કરવા તો બળના ઘટક કરી શકો। તો સેકન્ડ હું તમને સમજાવું બળનો ઘટક। આન્સર બધામાં એકનો એક જ આવે આન્સર ચેન્જ નહીં આવે પણ કન્ડિશન પ્રમાણે આપણે ઘટક લેવા પડે। તમને એવું થાય કે આન્સર એક નથી આવતો તો બધું શું કેમ સમજાવો છો તો મેં તમને કીધું ત્યારે પણ કન્ડિશન પ્રમાણે તમારે ઘટક લેવા પડશે। ધારો કે આવો કોઈ એક પદાર્થ છે દ્રઢ પદાર્થ છે। ધારો કે આ એની ભ્રમણાક્ષ છે એટલે આવી રીતે આમ વર્ટિકલ બોર્ડને લંબ અહીંયાથી એક પાર્ટિકલ આવેલો છે આર અંતરે। કેટલા અંતરે પાર્ટિકલ છે આર અંતરે અને એના પર ધારો કે આ ડાયરેક્શનમાં બળ લાગે છે સદિશ એફ જેટલું। અચ્છા આર અને એફ વચ્ચેનો ખૂણો દર્શાવવો હોય તો ખૂબ સિમ્પલ કોને આગળ લંબાવો તમે આ આર સદિશને આગળ લંબાવો ટેલ બંનેને એક પોઈન્ટ પર લાવી દો। ચલો આર સદિશને આગળ લંબાવીએ તો હવે જે ખૂણો બને આ શું બની જશે તો કે થીટા। તો હવે આપણે કોના ઘટક કરવાના છે બળના। ચલો બળના બે ઘટક કરીએ તો બળનો એક ઘટક અહીંયા આવતો રહેશે આ ડાયરેક્શનમાં કયો ઘટક એફ કોસ થીટા। એક ઘટક ક્યાં જશે ઉપર તરફ કયો ઘટક એફ સાઇન થીટા। ઓકે તો હવે અહીંયા તમે જુઓ આપણે એને લખીએ સમીકરણ તો આ જ છે આપણી પાસે ટાઉ ઇઝ ઇક્વલ ટુ એફ અથવા તો આર એફ સાઇન થીટા। તો અહીંયા હું લખું ટાઉ ઇઝ ઇક્વલ ટુ આર ને એઝ ઇટ ઇઝ રાખું આ એફ સાઇન થીટા તો આર ઇન્ટુ એફ લંબ આવું લખી શકીએ। જુઓ તો પહેલાં મેં કોના ઘટક કર્યા હતા અંતરના હવે મેં કોના ઘટક કર્યા બળના તો હવે
આ લંબ એનો મતલબ કે આર ને જે લંબ ઘટક હોય એ ટોર્કમાં તમારે કન્સિડર કરવાનો. તો આ એફ સાઇન થીટા એ જ લંબ ઘટક છે કે ને? જો આ કેટલા ડિગ્રીનો ખૂણો હોય? 90 ડિગ્રીનો. તો એફ કોસ થીટાનું શું? તો એફ કોસ થીટા અને આર વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રીનો થઈ જાય? 0 ડિગ્રી. એફ કોસ થીટા અને આર આ બંને એક જ લાઇન પર છે તો ખૂણો કેટલા ડિગ્રીનો થઈ જાય? 0 ડિગ્રી. અને ક્રોસ ગુણાકારમાં થીટા 0 હોય તો આન્સર શું આવે? 0. એનો મતલબ કે એફ કોસ થીટા દ્વારા તમને કોઈ પ્રકારનું ટોર્ક મળતું નથી. ટોર્ક માત્ર કયા ઘટક દ્વારા મળે છે? એફ સાઇન થીટા દ્વારા. અને એફ સાઇન થીટા એ આરને કેટલા ડિગ્રીએ છે? 90 ડિગ્રીએ. તો એમ લખ્યું એફ લંબ. તો જે રીતે ગુજરાતીમાં આ લખ્યું છે તે ગુજરાતીમાં આને પણ લખી શકીએ, અંતર ગુણ્યા લંબબળ. લંબબળ અથવા તો બળનો લંબ ઘટક એવું લખો ને, બળનો લંબ ઘટક એવું લખો. એટલે તમે લંબબળ એટલે પેલું એન લઈ લેશો, બરાબર? બળનો લંબ ઘટક. કોને લંબ ઘટક? અંતરને લંબ ઘટક. આ બંને દ્વારા કન્ડિશન પ્રમાણે તમારે યુઝ કરવાનું છે. તો એફ કોસ થીટાનું શું? તો એવા હરેક બળ કે જે ભ્રમણાક્ષને સમાંતર હોય અથવા તો એની રેખા છે ભ્રમણાક્ષમાંથી પસાર થતી હોય. અત્યારે ભ્રમણાક્ષ કઈ છે? તો કે આ ભ્રમણાક્ષ છે. આવી રીતે પદાર્થ છે એને મેં આવી રીતે રાખેલો છે. દાખલા તરીકે આ પદાર્થ છે અને આ ભ્રમણાક્ષ છે આવી રીતે, બરાબર? તો પદાર્થ આવી રીતે હવે ફરવાનું શરૂ કરશે. પણ આ કયા બળની અસર હેઠળ ફરશે? એફ સાઇન થીટા. એફ કોસ થીટા છે એ પદાર્થને કઈ તરફ લઈ જવા પ્રયત્ન કરે? રેખીય ગતિ કરાવવા પ્રયત્ન કરશે. આપણે તો કેવી ગતિ કરાવવાની છે? ચાક ગતિ. તો અક્ષને અનુલક્ષીને એફ સાઇન થીટા વિષમગણી દિશામાં ભ્રમણ કરવા પ્રયત્ન કરશે. એફ કોસ થીટા દ્વારા માત્ર કઈ ગતિ થશે? રેખીય ગતિ. એનો મતલબ કે ચાક ગતિ માટે ઘટક જવાબદાર નથી. કેમ નથી? તો કે એફ કોસ થીટા દ્વારા કોઈ પ્રકારનો ટોર્ક ઉત્પન્ન થઈ શકતું નથી. તો યાદ રાખો, વસ્તુ પર લાગતું બળ, હું એ લખી દઉં એટલે તમને વધારે ખ્યાલ આવે. આ એક નોટ છે, આ નોટનો ઉપયોગ તમારે બહુ દાખલાની અંદર કરવાનો થશે. વસ્તુ પર લાગતું બળ જો ભ્રમણાક્ષને સમાંતર અથવા ભ્રમણાક્ષમાંથી પસાર થતું હોય તો તે બળ ટોર્ક ઉત્પન્ન કરી શકતું નથી, બરાબર? સરખી રીતે નોટ ડાઉન કરજો. આપણે જ્યારે દાખલાઓ ગણીશું ત્યારે જે જે અક્ષને અનુલક્ષીને આપણે ટોર્ક શોધવાનો હશે એમાંથી જો એ રેખા પસાર થતી હશે, બળની રેખા તમે લંબાવો, તો એવા હરેક બળને આપણે કાઉન્ટ કરવાના નથી, કેમ કે એનો ટોર્ક કેવું થઈ જશે? 0. તો અહીંયા આગળ આ બળ છે એ ટોર્ક ઉત્પન્ન કરી શકશે નહીં. આના માટે ટાઉ ઇક્વલ ટુ કેટલું થઈ જશે? 0. તો અંતરના ઘટક કરો દાખલા પ્રમાણે, અથવા તો બળના ઘટક તમે કરી શકો છો. તમારે લેવાનું છે શું? કાં તો બળ ગુણ્યા લંબ અંતર અથવા તો અંતર ગુણ્યા બળનો લંબ ઘટક. કોને લંબ હોવો જોઈએ? અંતરને લંબ હોવો જોઈએ. તો બંને બળને તમે સરખી રીતે નોટ ડાઉન કરો, પછી આ ટોપિકને લઈને આપણે કોઈ પદાર્થ પર બળ લગાવવામાં આવે તો કેવી રીતે ટોર્ક શોધી શકાય એના એક્ઝામ્પલો જોઈએ. એક્ઝામ્પલમાં આપણે બાળકો આગળ વધીએ, ટેક્સ્ટબુકના ઉદાહરણથી શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 7.5 એકદમ સિમ્પલ પ્રકારનો પ્રશ્ન છે, પણ આવા પ્રશ્નો પણ ઘણીવાર નીટની અંદર આવી જાય છે. ઉગમ બિંદુને અનુલક્ષીને બળ તમને આપી દેવામાં આવ્યું છે, તો તમારે એ બળનો ટોર્ક શોધવાનો છે. કણનો સ્થાન સદિશ આઈ માઇનસ જે પ્લસ કે છે, જે આપેલું છે એને તમે જો નોટ ડાઉન કરો તો બળ તમને આપી દેવામાં આવ્યું છે સદિશ એફ ઇઝ ઇક્વલ ટુ 7i પ્લસ 3j માઇનસ 5k, અને સ્થાન સદિશ આપી દેવામાં આવ્યું છે આઈ માઇનસ જે પ્લસ કે. આર અને એફ હોય તો આપણને ખ્યાલ છે ટોર્ક એકનો ક્રોસ ગુણાકાર છે, તો કે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ શું થાય? સદિશ આર ક્રોસ સદિશ એફ. ક્રોસ ગુણાકાર તમે સદિશની અંદર ભણી ગયા છો, તો ક્રોસ ગુણાકાર કરી દો તમારો આન્સર આવી જશે. તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ. તો પહેલાં શું કરવાનું? નિશ્ચયકની મદદથી આઈ જે અને કે આ ત્રણ લખી દેવાના. કોઈને ક્રોસ ગુણાકાર નથી આવડતો તો શીખી લેજો ફરી. આઈ જે કે લખી દો.
હવે પહેલો જે હોય એના સહગુણક લખવાના છે સદિશ આર છે તો સદિશ આર ના સહગુણક આઈ નો સહગુણક આઈ ની નીચે જે નો જે ની નીચે કે નો કે ની નીચે આઈ નો સહગુણક અહીંયા થઈ જશે 1 જે નો સહગુણક -1 કે નો સહગુણક 1 આ કોના સહગુણક અમે લખ્યા આર ના પછી ક્રોસ કરીન જે ભૌતિક રાશિ હોય એફ ના સહગુણકો લખો તમે તો આઈ નો સહગુણક કેટલો છે 7 જે નો સહગુણક કેટલો છે 3 કે નો સહગુણક કેટલો છે તો કે -5 હવે નિશ્ચયકની મદદથી આપણે આગળ વધીએ તો ઇઝ ઇક્વલ ટુ પહેલાં લખી દો આઈ હવે આઈ જે લાઇન જે રો અને જે કોલમમાં હોય ને તમે રિમૂવ કરો તો આ રો અને આ કોલમમાં બાકી જે વધે છે એનો ક્રોસ ગુણાકાર કરો તો પહેલાં ક્રોસ ગુણાકાર કરો માઇનસ વન માઇનસ ફાઈવ બેનો ગુણાકાર તમે કરો એટલે આન્સર શું આવે તો કે ફાઈવ પછી માઇનસ થ્રી ઇન્ટુ વન તો માઇનસ થ્રી પછી વચ્ચેનો છે એને માઇનસ નિશાની લગાવો જે ફરી જે જે રો અને કોલમમાં કાઢી નાખો તો ઉપરની રો નીકળી જશે વચ્ચેની કોલમ તો કોનો કોનો ગુણાકાર થશે એક અને માઇનસ પાંચ સાત અને એક એક અને માઇનસ પાંચનો ગુણાકાર કરો તો શું થાય માઇનસ પાંચ અને સાત અને એકનો ગુણાકાર કરો તો માઇનસ સાત પ્લસ કે તો કે ઉપરની રો લાસ્ટ કોલમ તો ત્રણ અને એકનો ગુણાકાર તો એ થઈ જશે ત્રણ પછી સાત અને માઇનસ એકનો ગુણાકાર માઇનસ સાત પણ હજુ એક નિશાની માઇનસ આવે એટલે આ કેવા થઈ જશે તો કે પ્લસ સાત તો ઇઝ ઇક્વલ ટુ શું મને મળે ફાઈવ માઇનસ થ્રી એટલે ટુ આઈ માઇનસ સેવન માઇનસ ફાઈવ એટલે માઇનસ ટ્વેલ્વ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો પ્લસ ટ્વેલ્વ જે પ્લસ ટેન કે ઓકે તો આ ટોર્ક જો અહીંયા સદિશ છે આ બરાબર જોવાનું છે ઘણા છોકરાઓ છે અહીંયા સદિશ કરે છે અથવા તો આ સામે લખે તો લેફ્ટ હેન્ડ સાઈડ તમારે શું કરવું પડે જે ભૌતિક રાશિ હોય એના ઉપર સદિશની એક લાઈન કરવી પડે તમારે એક તીર કરવું પડે બરાબર તમે જ્યારે આઈ જે કે લખો એનો મતલબ શું થાય ઇક્વલ ટુ જે છે આ જે ટુ આઈ પ્લસ ટ્વેલ્વ જે પ્લસ ટેન કે શું દર્શાવે ટોર્ક દર્શાવે છે અને આઈ જે કે સદિશ છે તો આ ટોર્ક સદિશ રાશિ છે તો ખાલી ટાવ નહીં લખી શકો તમારે ઉપર શું લખવું પડશે તો કે સદિશ ટાવ લખવું પડશે ઉપર એક તીર કરવું પડશે હવે ધારો કે તમને મૂલ્ય શોધવાનું કહેતો કેટલા મૂલ્યનો ટોર્ક લાગે છે તો વર્ગમૂળમાં બધા ઘટકોના વર્ગનો સરવાળો ધારો કે મૂલ્ય શોધવાનું કે તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ બે નો વર્ગ પ્લસ બાર નો વર્ગ પ્લસ દસ નો વર્ગ તો ઇક્વલ ટુ બ્લેન્ક ન્યૂટન ઇન્ટુ મીટર જો એસઆઈ એકમની વાત હોય તો હવે તમને એમ કહેવામાં આવે કદાચ કે ધારો કે આ પદાર્થ છે એ વાય અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે તો એના પર લાગતું ટોર્ક શોધો અત્યારે ભ્રમણાક્ષ આપણને ડિફાઇન કરવામાં આવી નથી તમને એવું કહેવામાં આવે કે વાય અક્ષને બળ આટલું જ સ્થાન સદિશ આ જ પણ પદાર્થ કઈ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે વાય અક્ષને અનુલક્ષીને તો એ સમયે ટોર્ક કેટલો ગણવાનો તો આપણી પાસે ટોર્ક છે એનું આ એક સમીકરણ મળ્યું છે લાસ્ટમાં તો આની સાથે ભ્રમણાક્ષની દિશાના એકમ સદિશનો તમે ડોટ ગુણાકાર કરો તો એ તમને ફાઇનલ ટોર્ક મળે એટલે જ્યારે ભ્રમણાક્ષની વાત હોય તમને ભ્રમણાક્ષ ડિફાઇન કરી દીધી હોય ત્યારે હું અહીંયા એક ઉદાહરણ આપું આનાથી થોડા આપણે આગળ વધીએ ટેક્સ્ટ બુકથી ધારો કે ભ્રમણાક્ષ હું તમને કહી દઉં છું વાય અક્ષ તો ટોર્કનું મૂલ્ય મારે ફાઇન કરવું હોય તો ટોર્કનું મૂલ્ય આવી રીતે ફાઇન થાય જો ટોર્કનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ ટાવ અને જે તે દિશાના એકમ સદિશનો ડોટ ગુણાકાર બરાબર તો મારા કેસની અંદર શું થઈ જશે ઇક્વલ ટુ સદિશ ટાવ કઈ અક્ષ છે વાય અક્ષ વાય અક્ષની દિશાનો એકમ સદિશ શું થઈ જાય તો કે જે તો અહીંયા થઈ જશે જે હવે ટાવ તમને મળી ગયો છે ટુ આઈ પ્લસ ટ્વેલ્વ જે પ્લસ ટેન કે તો અહીંયા લખી દો એને ટુ આઈ પ્લસ ટ્વેલ્વ જે પ્લસ ટેન કે ડોટ ગુણાકાર કોની સાથે કરવાનો જે સાથે તો આપને ખ્યાલ છે આઈ ડોટ જે ઝીરો થઈ જશે કે ડોટ જે ઝીરો થઈ જશે જે ડોટ જે વન એટલે આ કેટલું થઈ જશે તો કે બાર ન્યૂટન ઇન્ટુ મીટર એટલે નીટની અંદર ખાસ આ પ્રકારના એક્ઝામ્પલો મહત્વના હોય તમને ભ્રમણાક્ષ ડિફાઇન કરી દે તો ભ્રમણાક્ષની દિશાનો એકમ સદિશ એને તમે ટોર્ક સાથે ડોટ ગુણાકાર કરો એટલે તમને ટોર્કનું મૂલ્ય મળે ડોટ ગુણાકાર એ અદિશ ગુણાકાર છે એટલે તમને આંકડાકીય માહિતી મળશે અને સદિશ ગુણાકાર હોય તો આઈ જે કે વાળી વેલ્યુ મળશે તમને કંઈક આગળ વધીએ ધારો કે આપણી પાસે એક બે મીટર લંબાઈનો સળિયો છે હિંજનો મતલબ શું થાય એ સમજી લો ઘણી જગ્યાએ દાખલામાં હિંજ એવા શબ્દોનો ઉપયોગ થશે
हिंज એટલે એવો પોઈન્ટ કે જેને અનુલક્ષીને પદાર્થ ચાક ગતિ કરી શકે પણ રેખીય ગતિ કરી શકે નહીં। દાખલા તરીકે આ પોઈન્ટને હું વાત કરતો હો તો આવી રીતે હશે, બરાબર આવી રીતે। તો આ પોઈન્ટ છે એ નહીં આમ જઈ શકે, ઉપર નીચે ક્યાંય નહીં જઈ શકે, ખાલી આ પોઈન્ટને અનુલક્ષીને આ જે સળિયો છે એ ગતિ કરી શકે, સમઘડી અથવા તો વિષમઘડી જે પ્રમાણે ટોર્ક લાગતું હોય તે। બીજી એક વસ્તુ સદિશમાં તમે ભણી ગયા હશો અને યાદ રાખી લેવાનું છે, બહાર આવતી ડાયરેક્શન હોય તો એને આપણે કોના વડે દર્શાવીએ છીએ, તો કે સર્કલમાં એક નાના પોઈન્ટ વડે, અને અંદર જતી ડાયરેક્શન હોય તો એને આપણે કોના વડે દર્શાવીએ છીએ, તો કે સર્કલમાં એક ક્રોસ વડે, બરાબર। આ બંને ડાયરેક્શન યાદ રાખવાની છે। ચલો બે બળ લાગે છે, 5 ન્યૂટન અને 10 ન્યૂટન, 5 ન્યૂટન એ ઓથી લાગે છે 1 મીટર અંતરે, 10 ન્યૂટન ઓથી કેટલા અંતરે લાગે છે, 1 અને 1.2 મીટરે। તમારે શોધવાનું છે ટાઉ ઓ, એટલે કે ઓને અનુલક્ષીને ટોર્ક શોધવાનો છે, જેને અનુલક્ષીને ટોર્ક શોધવાનો હોય ત્યાંથી તમારે બધા લંબ અંતરો ગણવા પડે। તો અહીંયા જુઓ તમે, 5 ન્યૂટન આ સળિયાને કઈ તરફ ભ્રમણ કરવા પ્રયત્ન કરે છે, સમઘડી દિશામાં। 10 ન્યૂટન છે કઈ દિશામાં, વિષમઘડી દિશામાં। તો હવે ટોર્ક છે એ કઈ દિશામાં લાગે છે ને એ તમે સમજતા શીખો। બરાબર, દાખલા તરીકે હું 5 ન્યૂટનની જ વાત કરું, બરાબર, તો આ આપણો ઓ પોઈન્ટ, આ આપણો સળિયો, આ 1 મીટર એટલે કે આ સદિશ R1 થઈ જશે, કેટલા મીટરનો, 1 મીટરનો। અહીંયા બળ કઈ ડિરેક્શનમાં લાગે છે, આ તરફ, કેટલા ન્યૂટનનું, 5 ન્યૂટનનું। તો આર ક્રોસ એફ કરો તમે, તો જો આર કઈ તરફ છે, નીચે તરફ, બરાબર, એફ કઈ તરફ છે, આ ડાયરેક્શનમાં। તો આર થી એફ તરફ તમે ફિંગર રોટેટ કરો, હું તમને બળ પરથી ટોર્ક શોધતા શીખવું છું, યાદ રાખો ડાયરેક્શન। આર ની દિશા કઈ તરફ છે, નીચે તરફ, જો એરો કઈ તરફ છે, નીચે તરફ, બળ કોના તરફ છે, મારા તરફ, તો બ્લેક છે આર નીચે તરફ, આ બળ મારા તરફ। આર થી એફ તરફ તમે જમણા હાથની ફિંગર લઈ જાઓ, તો અહીંયાથી તમે શરૂઆત કરો, તો આવી રીતે ફિંગર થઈ, કઈ દિશામાં ફરશે, વિષમઘડી સમઘડી દિશામાં ફરશે, આ જુઓ તો ફિંગર। તો થંબ તમારો કઈ તરફ ગયો, અંદર તરફ, એનો મતલબ 5 ન્યૂટનને કારણે જે ટોર્ક ઉત્પન્ન થાય છે એ કઈ દિશામાં ઉત્પન્ન થતો હશે, અંદર તરફ દિશામાં ઉત્પન્ન થતો હશે। ફરી રિપીટ કરો, આર કઈ તરફ, નીચે તરફ, એફ મારા તરફ, તો આર થી એફ તરફ તમે જમણા હાથની ફિંગર રોટેટ કરો, તો આ મેં રોટેટ કરી, જો આ આંગળી હો ક્યાંથી ક્યાં તરફ જાય છે, આર થી એફ તરફ, તમારો થંબ કઈ તરફ જાય, અંદર તરફ જતો હશે, બરાબર। તો 5 ન્યૂટન દ્વારા જે ટોર્ક ઉત્પન્ન થાય એ ટોર્ક કઈ ડાયરેક્શનમાં હશે, અંદર તરફ, અને અંદર તરફને આપણે કોના વડે દર્શાવીએ છીએ, તો કે ક્રોસ વડે, એટલે આના દ્વારા જે ટોર્ક ઉત્પન્ન થાય એ કઈ તરફ હશે, તો કે અંદર તરફ। 10 ન્યૂટનની આપણે વાત કરીએ, તો આ ફરી આપણો પોઈન્ટ છે એ ઓ, આ હવે સદિશ R2, અને 10 ન્યૂટન છે એ જમણી તરફ લાગે છે, તો આર તો કઈ તરફ છે, નીચે તરફ જ છે, તો આર નીચે તરફ। હવે આ 10 ન્યૂટન કઈ તરફ છે, તો કે જમણી તરફ, ઓકે। તો આ બે સદિશો આપણે દર્શાવી દીધા બંનેના ટેલ એક જ પોઈન્ટ પર। આર થી એફ તરફ તમે જમણા હાથની ફિંગર રોટેટ કરો, તો આર થી એફ તરફ થંબ કઈ તરફ આવે છે, બહાર તરફ। ફરી આર થી એફ તરફ થંબ કઈ તરફ આવે છે, બહાર તરફ, પણ ક્રોસ ગુણાકાર તમે સદિશમાં બરાબર સમજેલા હશો। જો હજુ ન સમજાય તો તમારે ડાઉટ સોલ્યુશનની અંદર આ ડાયરેક્શન ફાઇન કરતા શીખવાની છે, કેમ કે 12th ની અંદર પણ ટોર્કની ડાયરેક્શન લેતા તમારે શીખવું પડશે, અથવા તો ક્રોસ ગુણાકારની। તો આ 10 ન્યૂટન દ્વારા જે તમને ડાયરેક્શન મળે છે ટોર્કની, એ ટોર્ક કઈ તરફ મળે છે તમને, તો કે બહાર તરફ। તો હું અહીંયા કન્વેન્શન માટે ધારી લઉં છું કે બહાર તરફ આવતા ટોર્ક છે એને હું કેવા ધારી લઉં, ધન, અને અંદર તરફના જે ટોર્ક હોય એને હું કેવા ધારીશ, તો કે ઋણ। ટોર્ક છે એ અક્ષીય સદિશ છે, એટલે એને એક અક્ષ મળશે તમને, બરાબર। તો નેટ ટોર્ક કેટલો થઈ જશે, તો કે 10 ન્યૂટન છે એ કઈ તરફ ભ્રમણ કરવા પ્રયત્ન કરે, વિષમઘડી દિશામાં। તમે એમ પણ કહી શકો વિષમઘડી ધન અને સમઘડી ઋણ, તો વિષમઘડી દિશામાં છે, તો તમે જુઓ આ ડાયરેક્શનમાં તમે આંગળીઓ ફેરવો થંબ બહાર તરફ, તો આનો જે ધન છે, તો અહીંયા હું લખી દઉં tau 10, માઇનસ શું થઈ જશે, tau 5, ઓકે। ટોર્ક એટલે શું, બળ ગુણ્યા લંબ અંતર, આ 5 ન્યૂટનનું બળ, અને ઓ થી આ 5 ન્યૂટનનું લંબ અંતર કેટલું છે, 1 મીટર। તો આ 10 ન્યૂટનનું બળ, ઓ થી એનું લંબ અંતર કેટલું, 1+1 એટલે કે 2 મીટર। તો ટોર્ક એટલે બળ 10 ગુણ્યા લંબ અંતર કેટલું થઈ જશે, 2, 10 દ્વારા ઉત્પન્ન થતું ટોર્ક, માઇનસ 5 દ્વારા ઉત્પન્ન થતું ટોર્ક, તો બળ ગુણ્યા એનું ઓથી લંબ અંતર, 1 મીટર લંબ અંતર થઈ જશે, જુઓ તમે આ 90 ડિગ્રીનો ખૂણો, તો ગુણ્યા 1, તો 10 ગુણ્યા 2 20માંથી એ 5 જાય, તો આ થઈ જશે 15 ન્યૂટન ઇન્ટુ મીટર। તો જો આ પોઝિટિવ મળે છે,
पॉजिटिव मळ्यानो मतलब के टॉर्क छे कई तरफ हशे तो पॉजिटिव तमे शुं धारेलुं छे तो के बहार एनो मतलब के टॉर्क नी डायरेक्शन आ समतल ने लंब कई दिशामां हशे तो के बहार आवती दिशामां એટલે કે આ અક્ષને અનુલક્ષીને તમારો આ સળિયો જે છે એ કેવી રીતે ભ્રમણ કરશે તો કે બહાર બહાર આવતી દિશા છે એ કઈ દિશામાં છે તો કે વિષમગ્રહ એટલે આવી રીતે તમારો સળિયો ભ્રમણ કરતો હશે ક્યારે જ્યારે એ સળિયા પર 5 ન્યૂટન અને 10 ન્યૂટનનું બળ લાગતું હશે તો અહીંયા આગળ હું શું દર્શાવી શકું તો કે પોઈન્ટ દર્શાવી દઉં ઓકે તો નોટ ડાઉન કરો પછી આવા પ્રકારના વધારે એક્ઝામ્પલો જોઈએ આગળ વધે એક્ઝામ્પલમાં આપણી પાસે એક તકતી છે 2 મીટર ત્રિજ્યાની અને તકતી પર બે પ્રકારના બળ લાગે છે એક 5 ન્યૂટન અને એક 20 ન્યૂટન ધારો કે વિષમઘડી દિશામાં જે બળ છે એના દ્વારા ઉત્પન્ન થતા ટોર્કને આપણે ધન કહીએ અને સમઘડી દિશામાં જે ફેરવે છે એના દ્વારા ઉત્પન્ન થતા ટોર્કને આપણે ઋણ કહીએ આગળ મેં અંદર અને બહાર તમને શીખવ્યું વિષમઘડી સમઘડી આપણે જોઈએ તો વિષમઘડી એને આપણે કેવા કહીએ પોઝિટિવ અને સમઘડી એને આપણે કેવા કહીએ નેગેટિવ ઇનશોર્ટ વિરુદ્ધ દિશામાં હોય તો તમારે બાદબાકી કરવી પડે તો હવે અંતર દાખલા તરીકે આપણે 20 ન્યૂટનની વાત કરીએ તો 20 ન્યૂટન છે વિષમઘડી દિશામાં આને ફેરવવા પ્રયત્ન કરશે તો આનો ટોર્ક આપણે ધન ગણીશું 5 ન્યૂટનનો ટોર્ક આપણે ઋણ ગણીશું તો નેટ ટોર્ક આપણે ફાઇન કરવો હોય હવે આપણે ખૂબ ઝડપથી દાખલાઓ ગણીએ જેથી કરીને વધારે એક્ઝામ્પલ કવર કરી શકીએ તો ઓથી આ જે પોઈન્ટ છે એનું લંબ અંતર અત્યારે આપણને ખબર નથી અંતર આપણને ખબર છે આ કેટલા મીટર થશે ત્રિજ્યા જેટલું 2 મીટર તો હવે અંતરના આપણે ટુકડા ન કરવા જોઈએ ટુકડા કોના કરી દેવાય બળના ટુકડા કરી દેવાય જે ઝડપથી આપણે કરી શકીએ તો આ ડાયરેક્શનમાં એક ઘટક તમને મળે અને એક ઘટક મળે ઉપર તરફ આ જે ઘટક હશે એ 20 cos 53 ઘટક હશે થીટાના સંપર્કમાં અને આ ઘટક હશે એ 20 sin 53 તો કયો ઘટક ટોર્ક ઉત્પન્ન કરશે તો જો 20 cos 53 તો ક્યાંથી પસાર થાય છે ઓમાંથી જ પસાર થાય છે એટલે આના દ્વારા કોઈ ટોર્ક ઉત્પન્ન નહીં થાય હવે 20 sin 53 આ કેટલા ડિગ્રીના ખૂણે થઈ ગયો 90 ડિગ્રીના ખૂણે તો અંતર ગુણ્યા લંબ બળ તો પહેલાનું ટોર્ક મારે લખવું હોય તો એ હું ટોર્ક કેટલું લખી શકું તો કે બળ કેટલું લાગે છે 20 sin 53 ઇન્ટુ કેટલું અંતર છે તો કે 2 મીટર માઇનસ 2 વિરુદ્ધ દિશામાં છે એટલે હવે 5 ન્યૂટનના આપણે 2 ઘટક કરી જોઈએ પહેલાં તો 5 ન્યૂટનના 2 ઘટકમાં એક ઘટક થશે આ તરફ 5 cos 37 અને એક ઘટક નીચે તરફ આ ડાયરેક્શનમાં એ કયો હશે તો કે 5 sin 37 કયો ઘટક ટોર્ક માટે જવાબદાર નહીં હોય 5 cos 37 આ ક્યાંથી પસાર થાય તમે જો આને રેખા જે છે એ ક્યાંથી પસાર થાય ઓમાંથી જ એટલે આ ટોર્કને ઉત્પન્ન કરી શકે ટોર્ક કયો ઉત્પન્ન કરશે 5 sin 37 કેમ કે કેટલા ડિગ્રીએ છે અહીંયા જુઓ 90 ડિગ્રી તો ફરી અહીંયા બળ ગુણ્યા અંતર કરીએ તો બળ કયું લેવાનું 5 sin 37 ગુણ્યા અંતર કેટલું લેવાનું 2 તો અહીંયા એક ત્રિકોણ બનાવી દો યાદ ન હોય તો યાદ હોય તો ડાયરેક્ટ એપ્લાય કરી શકો આ 37 ડિગ્રી તો આ કેટલા હશે 53 3 4 અને 5 આ ત્રિકોણ છે મેજિકલ ટ્રાયંગલ ઓકે તો આ થઈ જશે 20 ઇન્ટુ sin 53 સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ તો આ થઈ જશે 4 ÷ 5 ✕ 2 -5 ઇન્ટુ sin 37 સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 3 ÷ 5 ✕ 2 તો રિમેનિંગ કેલ્ક્યુલેશન છે એ તમારે હોમવર્કમાં આન્સર શું આવશે ન્યૂટન ઇન્ટુ મીટરમાં બીજો કયો એક્ઝામ્પલ જોઈએ ધારો કે મારી પાસે એક લોલક છે 3 મીટર દોરીની લંબાઈ છે અને જે બોબ છે એ 2 કિલોગ્રામનો છે જો તમે આને છોડી દો તો આ કેવા પ્રકારની ગતિ કરશે તો કે અહીંયાથી એ કંઈક આ પ્રકારની ગતિ કરે આવી રીતે ગતિ કરે તો આ પોઝિશનમાં કે જ્યારે એંગલ કેટલા ડિગ્રીનો હોય 30 ડિગ્રીનો ત્યારે તમારે એના પર લાગતું ટોર્ક શોધવાનું છે તો અહીંયા એના પર લાગતું બળ પહેલાં જુઓ તમે બળ વજન બળ કઈ તરફ લાગતું હશે નીચે તરફ તો આને આપણે લખી શકીએ mg બરાબર 3 મીટર છે આપણા માટે સ્થાન સદિશ થઈ જશે તો જુઓ તમે સ્થાન સદિશ અને બળ એકબીજાને લંબ છે એકબીજાને લંબ નથી તો એ સમયે કાં તો તમારે અંતરના ઘટક કરવા પડે અથવા તો બળના ઘટક કરવા પડે તો આવું જ્યારે હોય અંતર ત્રાસું હોય ત્યારે અંતરના ઘટક કરવા પ્રયત્ન તમારે કરવાનો છે તો હું આ mgની લાઈન છે આવી રીતે લંબાવી દઉં જે અક્ષ પર લાગે છે અક્ષને લંબાવી દઉં ઉપર તરફ ઓકે આ અક્ષથી આ પોઈન્ટનું લંબ અંતર કેટલું થઈ જશે
तो ये लंब अंतर आप आपी शकीए आ रीते आ लंब अंतर थी गयु जुओ तमे आ केटलू हशे तो क्या त्रण मीटर ने अपने बे घटक करवाना आ 30 डिग्री है तो आ केटला डिग्री हशे 60 डिग्री थी जैसे तो आ थी जैसे 3 cos 60। हवे आ अंतर तमे जो त्रण नहीं 3 cos 60 ए अने बल एक बीजाने केटला डिग्री थी गयो अहींया आगळ 90 डिग्री एटले मैं अंतरना बे घटक करी दीधा तो बल मने टॉर्क नेट टॉर्क केटलू मळी जशे एक ज बल लागे छे तो एम जी गुणिया लंब अंतर केटलू थी जैसे तो के 3 cos 60। तो मास मारी पासे छे 2 किलोग्राम जी तरीके 10 लई लो तमे 3 अने cos 60 एटले हाफ तो आ तमारो टॉर्क मळी गयो। आने तमे सीधी रीते डायरेक्ट पण फाइन करी शको छो आ जो लंबावी दो तमे आने बराबर सेकंड मेथड थी तमारे फाइन करवो होय तो आ आपणो पॉइंट छे ओ अहींया आगळ दळ छे बराबर आ खूणो केटला डिग्रीनो छे 30 डिग्रीनो बळ नीचे तरफ लागे छे अने सांस सदिशने तमे आगळ लंबाओ तो आ खूणो केटला डिग्रीनो थई जशे 30 डिग्रीनो बराबर तो तमे डायरेक्ट अहींया टॉर्क आ पण फाइन करी शको छो आर एफ बंने वच्चेनो खूणो साइन 30 डिग्री एटले के आर एम जी साइन 30 बने आंसर के एक सरखा दावे आम मैं तुमने मत घटक करता शीखव तू कि अंतर के घटक कर सकता है जो बल ने लंब बने तो नोट करो पे अपने आवा दाखलाओ जो आगे बढ़िए एक सरस मजा एक्जाम्पल है एक सड़िया पर घना बदा प्रकार बल लगे दाखला तरीके अँ 20 न्यूटन है अँ 10 न्यूटन है 30 न्यूटन है अँ 10 न्यूटन है 30.5 डिग्री खूणे सळियो छे दळ रहित छे एटले एनुं वजन आपणे ध्यानमां लईए नहीं जे बळो अलग अलग पॉइंट पर लागे छे एमनी वच्चेनुं अंतर हूँ तमने आपी दऊं एटले के आ डिस्टन्स छे ए 2 मीटर छे आ डिस्टन्स पण 2 मीटर छे अने सी अने डी वच्चेनुं डिस्टन्स पण 2 मीटर छे धारो के बधा पॉइंट वच्चेना अंतरो 2 2 मीटर छे आपणे फाइंड ए करवुं छे ए बी सी अने डी चारे चार पॉइंट ने अनुलक्षीने सळिया पर लगत टॉर्क केटलू हशे ते तो पहला तो ए करवानुं के जे त्रासा बल लागता होय एने बे घटक में डिवाइड करी देवाना तो अहींया 20 न्यूटन 10 न्यूटन अने 30 न्यूटन आ त्रणे त्रण छे कां तो वर्टिकल लागे अथवा तो ओरिजोनटल लागे छे त्रासुं क्यूं लागे छे एकाद 10 न्यूटन तो आना बे घटक तमे करी दो अत्यारथी ज तो आ डायरेक्शन में जे घटक जशे जे तरफ 30 न्यूटन छे तो ए तरफ जशे 10 cos 37 अने नीचे तरफ आवे 10 sin 37। ओके वारंवार 10 sin 37 न लखवू पड़े एटले आपणे एनी वेल्यू फाइन करी लीए तो आ एक मेजिकल ट्राइंगल जे तमे जाणो छो 37 डिग्री होय तो 3 4 5 तो 10 into sin 37 साइन एटले सामेनी बाजू छेदमां कर्ण तो 5 2 10 into 3 એટલે આ થઈ જશે 6 ન્યૂટન તો 10 sin 37 એની વેલ્યુ કેટલી થઈ જશે 6 ન્યૂટન થઈ જશે હવે આ જે 10 ન્યૂટનનું બળ છે એને આપણે ધ્યાનમાં લઈશું નહીં આપણી પાસે કેટલા બળ આવી ગયા 1 2 3 4 અને 5 આ 5 બળની અસર હેઠળ સળિયો છે એ કોઈક પ્રકારની ગતિ કરતો હશે કાં તો સમઘડી અથવા તો વિષમઘડી ચલો આપણે પહેલાં એને અનુલક્ષીને ટોર્ક ફાઇન કરીએ મેં તમને આગળ કીધું એ પ્રમાણે રેફરન્સ પોઈન્ટ ટોર્ક માટે હોવો જરૂરી છે હંમેશા ટોર્ક પોઈન્ટ પોઈન્ટને અનુલક્ષીને લાગતું હોય ધારો કે એ પોઈન્ટને અનુલક્ષીને આપણે ફાઇન કરીએ તો એને આપણે કહીએ ટાવ સફિક્સમાં એ સરળતા માટે આપણે એવું ધારીએ કે જે બળો જે તે રેફરન્સ પોઈન્ટને અનુલક્ષીને વિષમઘડી દિશામાં ફેરવવા પ્રયત્ન કરે છે સળિયાને એ બધાને આપણે ધારો કે ધન ધારીએ અને સમઘડી દિશામાં ફેરવવા પ્રયત્ન કરે એને આપણે કેવો ધારીએ ઋણ આ મેં શું અહીંયા લખ્યું સાઇન કન્વેન્શન લખ્યું છે શું લખ્યું છે સાઇન કન્વેન્શન આનાથી ઉલટું પણ તમે ધારી શકો એનાથી આન્સરમાં કોઈ ફેરફાર થશે નહીં મૂલ્ય તો એટલું જ આવશે ચલો એને અનુલક્ષીને તો એને અનુલક્ષીને બધા બળો આપણે જોઈએ પહેલું આવે 20 ન્યૂટનનું બળ ધારો જ્યારે 20 ન્યૂટન આપણે ધ્યાનમાં લેતા હોઈએ ત્યારે બાકીના એક પણ બળનો વિચાર કરવાનો નથી તમારે એવું વિચારવાનું છે કે એ પોઈન્ટ હિંજ કરેલો છે એટલે કે ત્યાંથી ચાક ગતિ થઈ શકે ભ્રમણ કરી શકે તો 20 ન્યૂટન માત્ર એક જ લાગતો હોય તો સળિયો કઈ દિશામાં ભ્રમણ કરે જુઓ તો અહીંયા આગળ તમારો સળિયો છે અને અહીંયાથી 20 ન્યૂટન ઉપર તરફ લાગે એટલે સળિયો કઈ દિશામાં ગતિ કરશે વિષમઘડી તો વિષમઘડી દિશાને આપણે કેવી ધારી છે પ્લસ
ओके, तो आ थी जैसे प्लस 20 गुणिया ए थी 20 न्यूटन नु लंब अंतर केटलू थाय। जो आ छे तो ऊर्ध्व दिशा में ज अने अंतर अधो समक्षितिज दिशा में मेजर करीशू, तो आ बने एकबीजाने केटला डिग्री थी जैसे 2 मीटर अने 20 न्यूटन 90 डिग्री पर। तो ए थी 20 न्यूटन नु अंतर केटला मीटर थी जैसे 2 मीटर। ओके, हवे छे 10 न्यूटन, तो 10 न्यूटन एने अनुलक्षीने कई तरफ सळियाने भ्रमण करावशे, तो के समक्षितिज दिशामां। धारो के 10 न्यूटन एक ज लागतुं होत तो आ सळियो छे ए कई दिशामां भ्रमण करेत, तो के समघड़ी दिशामां। तो समघड़ी डायरेक्शन ने आपणे केवी धारी छे, माइनस, तो 10 न्यूटन नुं टोर्क थई जशे माइनस 10 गुणिया ए थी आ 10 न्यूटन नुं अंतर केटलुं थई जशे 2+2 एटले के 4। पछी आवे छे 30 न्यूटन, तो 30 न्यूटन बळ जो क्यांथी पसार थाय छे, एमांथी ज पसार थाय छे। 30 न्यूटन नी तमे रेखा लंबाओ तो ए क्यांथी पसार थशे, एमांथी ज पसार थशे। एनो मतलब के 30 न्यूटन छे कोई प्रकारनो टॉर्क उत्पन्न करी शके नहीं। सेम आ 10 cos 37 पण कई दिशामां लागे छे, धन एक्स दिशामां, सेमांथी पसार थती हशे एनी लाइन, एमांथी। तो आ बंने बळ द्वारा कोई प्रकारनो टॉर्क उत्पन्न थशे नहीं। हवे आ 6 न्यूटन, तो 6 न्यूटन जो सळियाने कई तरफ भ्रमण करवा प्रयत्न करशे, समघड़ी दिशामां, समघड़ी दिशाना टॉर्क केवा छे माइनस, तो आ थई जशे माइनस 6 इंटू केटला डिस्टन्स पर छे ए थी, तो के 2+2+2 એટલે કે 6, તો ઇક્વલ ટુ ન્યૂટન ઇન્ટુ મીટર। કેલ્ક્યુલેશન છે એ હોમવર્કમાં, પ્લસ અહીં આવી શકે માઇનસ, જે તમારો આન્સર આવે। જો પ્લસ આવે તો તમારે સમજવાનું કે આટલા બળની અસર હેઠળ સળિયો છે એ પ્લસ કઈ તરફ છે, વિષમઘડી દિશામાં, તો વિષમઘડી દિશામાં ફરશે। જો માઇનસ આવે તો એનો મતલબ એમ થશે કે સળિયો છે કઈ દિશામાં ફરશે, તો કે સમઘડી દિશામાં। આ જેટલા બળ તમે લગાવો છો એને અનુલક્ષીને, ચલો બીને અનુલક્ષીને ટોર્ક ફાઇન્ડ કરીએ, ટાઉ બી। તો એક તો જેને અનુલક્ષીને છે એના ઉપર જ 20 ન્યૂટનનું બળ લાગે છે, તો હિંજ પોઈન્ટમાંથી અથવા તો રોટેશનલ એક્સિસમાંથી જો બળ પસાર થતું હોય તો બળ ટોર્ક ઉત્પન્ન કરી શકે નહીં। દાખલા તરીકે આ તમારો સળિયો છે અને અહીંયા તમે બળ લગાવો છો, આ પોઈન્ટને અનુલક્ષીને જ સળિયો ભ્રમણ કરવા સક્ષમ છે, એ જ પોઈન્ટ પર તમે બળ લગાવો તો ક્યારે ભ્રમણ ગતિ શક્ય છે નહીં। એનો મતલબ 20 ન્યૂટનનું કોઈ પ્રકારનું ટોર્ક આપણે કન્સિડર કરવાનું નથી। ઓકે, 10 ન્યૂટન સાઇન કન્વેન્શન એઝ ઇટ ઇઝ આપણે રાખીએ। ધારો કે અહીંયા આગળ આપણે હિંજ પોઈન્ટ છે અને અહીંયાથી 10 ન્યૂટનનું બળ અધો દિશામાં લાગે તો સળિયો કઈ દિશામાં ફરવા પ્રયત્ન કરશે, સમઘડી ડાયરેક્શનમાં, સમઘડી ટોર્ક કેવા આપણે ધાર્યા છે નેગેટિવ, તો આ થઈ જશે માઇનસ 10 ગુણ્યા 10 ન્યૂટનનું બી પોઈન્ટથી અંતર કેટલું થાય, કેમ કે આપણે બીને અનુલક્ષીને ટોર્ક શોધીએ છીએ, તો બીથી 10 ન્યૂટનનું અંતર થઈ જશે 2 મીટર। સેમ 10 કોસ 37 અને 30 ન્યૂટન એ બી પોઈન્ટમાંથી પસાર થાય તો એ બંને ટોર્ક ઉત્પન્ન નહીં કરી શકે। આ 6 ન્યૂટન છે એ બી પોઈન્ટથી કેટલા અંતરે છે, તો કે 2+2 4 મીટર અંતરે। કઈ દિશામાં સળિયાને ફેરવશે, બી પોઈન્ટને અનુલક્ષીને જો 6 ન્યૂટનનું બળ અધો દિશામાં લાગતું હોત તો એ સમઘડી દિશામાં ફેરવા પ્રયત્ન કરે, એટલે કે માઇનસ 6 ગુણ્યા કેટલા અંતર પર, તો કે 4। હવે બીજા કોઈ પણ બળ ટોર્ક માટે જવાબદાર નથી, માત્ર બે જ બળ બી પોઈન્ટને અનુલક્ષીને, તો ઇક્વલ ટુ તમારો જે આન્સર આવે એ ન્યૂટન ઇન્ટુ મીટરમાં તમને મળશે। જો આન્સર છે નેગેટિવ આવશે, જો બંને નેગેટિવ જ છે, એનો મતલબ શું થાય, તો કે બી પોઈન્ટને અનુલક્ષીને આ બધા જ બળ લાગતા હોય 20 ન્યૂટનનો હિંજ પોઈન્ટ પર 10, 6, 30 અને 10 કોસ 37, તો સળિયો કઈ દિશામાં ભ્રમણ કરશે, તો કે સમઘડી દિશામાં ભ્રમણ કરશે। ઓકે, ટાઉ સી, ચલો ખૂબ ઝડપથી ટાઉ સી ને આપણે ફાઇન કરીએ, તો કયું બળ નીકળી જશે સી પોઈન્ટ પર, જે બળ લાગે છે 10 ન્યૂટન 30 ન્યૂટન, 30 ન્યૂટન લાગે ડી પોઈન્ટ પર, પસાર તો એની લાઈન ક્યાંથી થશે, સી પોઈન્ટમાંથી, અને 10 કોસ 37 આ બળ નીકળી જશે। ઓકે, 20 ન્યૂટનનું બળ સી પોઈન્ટને અનુલક્ષીને સળિયાને કઈ દિશામાં ફેરવા પ્રયત્ન કરશે, સમઘડી દિશામાં જોવો તો આવી રીતે ફેરવશે, તો એ થઈ જશે માઇનસ 20 ગુણ્યા સી થી કેટલા અંતર પર લાગે છે 2 મીટર, તો 2। પછી આ બંને બળ તો નીકળી ગયા 6 ન્યૂટન, 6 ન્યૂટન પણ સીને અનુલક્ષીને કઈ દિશામાં ભ્રમણ કરવા પ્રયત્ન કરશે, માત્ર 6 ન્યૂટન લાગતું હોત તો સમઘડી દિશામાં, સમઘડી એટલે માઇનસ, તો 6 ગુણ્યા સી થી એનું અંતર કેટલું થઈ જશે 2 મીટર, તો ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ ટુ રિમેનિંગ કેલ્ક્યુલેશન હોમવર્કમાં, તો આ પણ નેગેટિવ મળે। એનો મતલબ એમ થાય કે જો સી પોઈન્ટને અનુલક્ષીને તમે રોટેટ કરવા માગતા હો અને આટલા બળ લગાવતા હો તો તમારો સળિયો છે એ સમઘડી દિશામાં ભ્રમણ કરશે। ઓકે, ટાઉ ડી,
चलो हवे लखवा प्रयत्न करो तो डी पॉइंट ने अनुलक्षी ने केटला बळ निकली जशे डी पॉइंट पर जे लागे छे ते एटले के 30 10 cos 37 6 आ बधा ज बळ द्वारा टॉर्क उत्पन्न थशे नहीं मात्र क्या बे बळ कंसीडर करवा पड़शे 20 न्यूटन अने 10 न्यूटन ओके 20 न्यूटन नो आपणे टॉर्क पहेला गणीए डी थी 20 न्यूटन केटला अंतरे 2 + 2 4 कई दिशा में अनुलक्षी ने भ्रमण करावा प्रयत्न करशे हवे तमारो हिंज पॉइंट अहीं आवी गयो छे तमे नीचेथी ऊपर तरफ बल लगावता हो तो आसळियो कई दिशामां भ्रमण करवा प्रयत्न करशे डी ने अनुलक्षीने समघड़ी दिशामां समघड़ी केवी आपणे धारी छे तो के माइनस तो माइनस 20 इंटू केटला अंतरे लागे छे 2 + 2 एटले के 4 डी ने अनुलक्षीने मात्र 10 न्यूटन लागतो तो सळियान कई दिशामां फेरवा प्रयत्न करे विषमघड़ी दिशामां तो ए थई जशे प्लस 10 गुणिया केटला अंतरे लागे छे तो के 2 मीटर इज इक्वल टू न्यूटन इंटू मीटर तो आंसर है ऑब्वियस है नेगेटिव आवानो छे 20 गुणिया 4 एटले माइनस 80 प्लस 20 एटले माइनस 60 माइनस आवे मतलब एम थशे कि डी पॉइंट ने अनुलक्षीने तमे जो आ बधा ज बळ लगावता होत तो तमारो सळियो छे ए समघड़ी दिशामां भ्रमण करेत ओके तो आ एक सरस मजानो एक्जाम्पल छे फरी हुं तमने रिपीट कराई दो संतुलन दाखलानी अंदर आ प्रकारना एक्जाम्पल छे ए खूब उपयोगमां आववाना छे तो खूब सरखी रीते नोट डाउन करी लो ओके अलग अलग त्रण कंडीशन में मैं सळिया ने मुकेलो छे त्रणे त्रण में टाव ओ शोधवानुं छे सळिया नुं दळ 2 किलोग्राम अने एनी लेंथ 2 मीटर छे हवे प्रश्न ए थाय के एमां बळ क्यां लगाववुं तो तमे न्यूटनना गतिना नियमो भण्या त्यारे पण तमे संतुलनना केसनी अंदर एनुं जे सेंटर ऑफ मास होय त्यां आगळ आपणे बळ लगावीए छीए दाखला तरीके सळियाने तमे ज्यारे होरिजोन्टल में आवी रीते राखो आ हिंज पॉइंट छे जेवो तमे अहींथी छोड़ देशो एटले आ कई तरफ गति करवा लागशे नीचे तरफ अथवा तो आ 30 डिग्री ना खूणे तमे राखो अहींथी छोड़ दो एटले कई तरफ गति करे नीचे तरफ एनो मतलब नीचे तरफ बळ तो लागे छे एमजी तो एक्जेक्ट आपणे एने क्यां दर्शाव्यो छे तो के सेंटर पर तो आ सळियामां एमजी बळ क्यां लागतुं हशे तो के ओ थी केटला मीटर ना अंतरे 1 मीटर ना अंतरे बराबर केम के सळियो टोटल 2 मीटर नो छे नीचे तरफ बळ लागतुं होय एमजी अहींया आगळ एक्जेक्ट मिड पॉइंट पर लागतुं हशे नीचे तरफ बळ एमजी અહીંયા એક્ઝેક્ટ મિડ પોઈન્ટ પર લાગતો હોય નીચે તરફ બળ એમ જી વજન બળ હંમેશા ટોવર્ડ્સ ડાઉનવર્ડ જ હોય બરાબર શિરોલંબ અધો દિશામાં તો હવે અહીંયા આગળ ઓને અનુલક્ષીને મારે ટોર્ક ફાઇન્ડ કરવું હોય તો પહેલા કેસની અંદર તો ખૂબ સિમ્પલ થઈ જશે ટાઉ ઓ ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા લંબ અંતર તો બળ નીચે તરફ લાગે છે અને લંબ અંતર જ છે 1 મીટર તો આ થઈ જશે એમ જી ગુણ્યા 1 એમ કેટલા કિલોગ્રામ છે 2 કિલોગ્રામ જી એટલે 10 તો આ થઈ જશે 20 ન્યૂટન ઇન્ટુ મીટર પ્લસ માઇનસ લખવાની જરૂર નથી કેમ કે એક જ બળ લાગે છે જ્યારે ટોર્કનો સરવાળો બાદબાકી કરવાનો થાય એટલે કે એક કરતાં વધારે બળો પદાર્થ પર લાગતા હોય ત્યારે તમારે ટોર્કનો સરવાળો બાદબાકી કરવાનો થાય જે બળો એક જ દિશામાં ફેરવા પ્રયત્ન કરે એ બધાનો સરવાળો માઇનસ વિરુદ્ધ દિશામાં હોય એની બાદબાકી હવે અહીંયા આગળ જોઈએ તો અહીંયા તમે જો આ ડિસ્ટન્સ કેટલું થઈ જશે ओ थी लईने आ मिड पॉइंट नो डिस्टन्स आ थई जशे 1 मीटर हवे आ 1 मीटर अने एम जे आ एकबीजाने लंब तो नथी ज आटलो खूणो बनावे छे बराबर एक्चुअल खूणो छे ए आ तरफनो हशे तो लंब नथी तो आपणे शुं करवुं जोईए तो के अंतरना घटक करवा जोईए एम जी ने आपणे लंबाई दईए उपर तरफ ધારો કે एम जी छे एने आपणे ऊपर तरफ लंबाई एटले बळना आपणे घटक न करवा तो हवे आ लाइन थी ओ केटला लंब अंतरे थशे तो आ जे लंब अंतर छे अहींया आगळनुं ए थई जशे 1 cos 30 એટલે કે 1/2 મીટર cos 30 એટલે 1/2 સોરી √3/2 આગલું થઈ જશે √3/2 મીટર તો હવે મારી પાસે બંને વસ્તુ છે સેકન્ડ tau ઓ બીજા કેસની અંદર આ ફર્સ્ટ કેસ છે આ સેકન્ડ કેસ છે તો એ થઈ જશે mg ગુણ્યા લંબ અંતર કેટલું મારા માટે છે √3/2 √3/2 તો આ કેટલું થઈ જશે માસ અને માસ કેન્સલ તો આ થઈ જશે 10 √3 ન્યૂટન ઇન્ટુ મીટર ત્રીજા કેસની આપણે વાત કરીએ તો આ mg છે એક્ઝેક્ટ ક્યાંથી પસાર થાય તમે જુઓ તો આની લાઇન ઓફ સાઇટ છે તમે જુઓ તો ઓમાંથી જ પસાર થાય છે અને જે બળ ભ્રમણાક્ષમાંથી પસાર થતું હોય એ ટોર્ક ઉત્પન્ન કરી શકે નહીં આ બળ દ્વારા સળિયો કઈ તરફ ગતિ કરવા પ્રયત્ન કરે નીચે તરફ સળિયાને ભ્રમણ કરાવવા માટે આ બળ સક્ષમ નથી તો ત્રીજા કેસની અંદર tau ઓ કેવું થઈ જશે તો કે શૂન્ય
प्रक्षिप्त गति नी अंदर जो आपणे वात करीए टॉर्क नी, धारो के कोई एक पदार्थ छे एने तमे आवी रीते प्रक्षिप्त करो छो, आवी रीते तमे प्रक्षिप्त करो छो एक पदार्थ ने, बराबर, तो तमने एवुं कहेवामां आवे के महत्तम ऊंचाई पदार्थ पर लागतो टॉर्क शोधो। अवधि तरीके तमे आर लई लो, चलो हुं तमने आपी दो, अवधि इज इक्वल टू आर। पहेलुं, महत्तम ऊंचाई पर ज्यारे पदार्थ पहोंचे त्यारे टॉर्क केटलुं लागे? तो महत्तम ऊंचाई एटले आपणे अहींया गणी शकीए, पदार्थ धारो के अहींया पहोंचे छे, तो कोने अनुलक्षीने टॉर्क शोधवानुं छे? तो के ओ ने अनुलक्षीने, प्रक्षिप्त बिंदु ने अनुलक्षीने। तो आना ऊपर पहेला तो बळ लागवुं जोईए, क्यूं बळ लागतुं हशे? mg। तो mg अने ओ ने जोड़ती रेखा एटले आ थई जशे। शुं mg अने आ रेखा 90 डिग्री छे? नहीं। तो ए समये mg ने तमे नीचे तरफ लंबावो आवी रीते। ओके, आ रेखा थी ओ नुं लंब अंतर केटलुं थई जशे? तो आ डिस्टन्स, आ डिस्टन्स केटलुं थई जशे? कोई कहेशे अवधि करता अर्धुं, आर डिवाइड बाय टू। तो महत्तम ऊंचाई पर जयरे टॉर्कनी वात करिए ओ ने अनुलक्षीने, तो टा ओ बराबर शुं थई जशे? एम जी गुणिया आर डिवाइड बाय टू। धारो के अंतिम बिंदुए वात करिए, तो अंतिम बिंदु एटले के जयरे ए जमीन साथे अथड़ाय छे, तो पदार्थ छे ए समय हवे क्यां पड़वानो छे? तो के अहींया आगळ, अहींया पण नीचे तरफ ज बल लागतो हशे, कयुं? mg। तो आ mg अने o थी लंब अंतर केटलुं थई जशे? तो के अवधि r जेटलुं। तो आ r अने mg एकबीजाने केटला डिग्री है? 90 डिग्री पर। तो mg द्वारा उत्पन्न थतुं टॉर्क तमारे लखवुं होय कोने अनुलक्षीने? o ने अनुलक्षीने। तो tau o इज इक्वल टू शुं थई जशे? mg इंटू r। तो आ प्रकारना एक्जाम्पलो छे ए टॉर्क ने लईने आपणे गणी शकीए। हवे आजे जे आपणे एक्जाम्पलो भण्या एनो उपयोग हवे आपणे ज्यारे संतुलन भणीए, आवतीकालथी जे आपणे संतुलन शुरू करवाना छे त्यारे करवाना छे। ओके, तो आने सरखी रीते समझो, नोट डाउन करो, अने कोई पण प्रकारनी वस्तु नथी समझाती तो आजे ज मारो कॉन्टेक्ट करी अने टॉर्कनी डायरेक्शन अने टॉर्क केवी रीते लगाड़वामां आवे ए शीखी लेवू।